गणेशाय नमः। सबरी जयंती गुजरात में मा महीनानी वद पक्षनी सातमना दिवसे सबरी जयंती तरीके उजवाय छे। सबरी एटले भगवान श्री रामना भक्त। ज्यारे भगवान श्री राम नी मुलाकाते वनवासमां निकळ्या हता त्यारे सबरीथी मुलाकात थई हती। सबरीनું असली नाम શ્રમણા હતું। સબરીના સંબંધમાં ભીલ સમુદાયથી છે। ભીલ સમુદાયના રાજકુમારથી સબરીના વિવાહ થવાના હતા, પણ પશુ બલિની પરંપરા હતી એટલે સબરીએ કોઈ પણ પ્રકારે હિંસા અને બલિ પસંદ ન હતી। તેથી સબરી વિવાહના એક દિવસ પહેલાં જ ઘર છોડી અને વનમાં ચાલી ગઈ અને આ વનમાં માતંગ ઋષિ રહેતા હતા, એ ઋષિની સેવા કરવા લાગી। પણ આ વાતનો ભય હતો કે ભીલ સમુદાયના હોવાથી જાણવાથી તે સેવા કરવાથી વંચિત ન રહી જાય, એટલા માટે તે વહેલી સવારે ઉઠી અને ઋષિના ઉઠવાથી પહેલાં એ માર્ગ સાફ કરી નાખતી। આશ્રમ નદી કાંઠે હતો, ત્યાં એ રોજ પ્રાતકાળે જઈ અને તેમની સેવા માટે બધું તૈયાર રાખી આવતી અને ઉઠે એની પહેલાં તે પાછી આવી જતી। આવી રીતે એક દિવસ ઋષિ માતંગે તેને જોઈ લીધો અને એને પોતાની સેવા આશ્રમમાં સ્થાન આપ્યો। પછી તેને સબરીને તેમણે કહી મૂક્યું હતું કે તારી પાસે શ્રી રામ અહીં આવશે આશ્રમમાં। જ્યારે ઋષિનો અંતિમ સમય આવ્યો ત્યારે તેને તેઓ આ વાત કહી હતી। ભગવાનની વાત જોઈ સબરી રોજ ત્યાં આશ્રમમાં મીઠા બોર લઈને આવતી હતી અને એક દિવસ ભગવાન શ્રી રામ સબરીની ઝૂંપડીમાં પહોંચ્યા અને ત્યારે સબરીએ તેને ચાખેલા એઠા મીઠા બોર આપ્યા તો ભગવાને પ્રેમથી એ ખાધા, ભગવાને એની પ્રશંસા કરી। જય શ્રી રામ।